नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय गणित गम्मत। आज आपणे भणीशुं भाग त्रण। ભાગ ત્રણ પાઠ પાઠ અગિયાર લીટીઓ જ લીટીઓ, એમાં ભાગ ત્રણ ભણીશું। અગાઉ આપણે બે ભાગ ભણી ગયા લીટીઓ જ લીટીઓમાં, બરોબર? તો આપણે આજે જોઈશું પ્રશ્ન સ, લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્રો બનાવો। અહીંયા આપણે લીટીઓ અને વળાંક નો ઉપયોગ કરીને નૃત્ય ચિત્રો બનાવવાના છે। તો આપણને અહીંયા આપ્યું છે નૃત્ય ચિત્રના વળાંકો આપ્યા છે। આ ગોળ વળાંક છે, પછી આ વળાંક, પછી ગોટપ્પુ વળાંક, પછી અહીં સીધી લીટી, પછી અહીંયા આડી લીટી છે, અહીંયા ઊભી લીટી છે, અહીંયા ઊભી લીટી છે, અહીંયા ને આ કેવી લીટી છે? ક્રોસમાં ટ્રોસી લીટી છે, આ પણ ટ્રોસી લીટી છે, અને આ આડી લીટી છે। આવી રીતે નૃત્ય વળાંક ચિત્ર આપણે જોવાના છે બાજુમાં, એવી રીતે જ આ ચિત્ર બાજુમાં આપણે બનાવવાનું છે તમારે, બરોબર? સારી રીતે વ્યવસ્થિત ચિત્ર તમારે બનાવવાનું છે। અહીંયા બાજુમાં આપ્યું છે એવી રીતે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે। એક, બે ને ત્રણ, કેટલા દોરવાના? એક, બે ને ત્રણ, એક જ દોર્યું છે તમારે, ત્રણ દોરવાનું છે। એક, બે ને ત્રણ, એવી રીતે ત્રણ ચિત્રો તમારે આવી રીતે દોરવાના છે। તમારે લીટીઓનો આડી ઊભી, આડી લીટી, ઊભી લીટી અને ત્રાસી લીટી અને વળાંકોનો ઉપયોગ કરીને આ ચિત્રો તમારે દોરવાના છે। બાજુમાં આપ્યું છે બીજું ચિત્ર, બાજુમાં બીજું ચિત્ર આપ્યું છે, એ જુઓ। એ ચિત્ર પહેલાં આપણે ગોળ વળાંક કરવાનું વર્તુળ, પછી એમાં આવી રીતે વળાંક કરતો અર્ધવર્તુળનો વળાંક કરવાનો અને આની આંખો બનાવવાની છે। પછી તમારે આ ત્રોસી લીટી છે, પછી આ આડી લીટી છે, અને આ ત્રોસી લીટી છે, અને આ ઊભી લીટી છે। એવી રીતે લીટી દોરીને પછી ત્રોસી લીટી, ત્રોસી લીટી અને આડી, આવી રીતે તમારે અહીંયા ચિત્ર દોરવાના છે। બાજુમાંથી ચિત્ર જોઈને અહીંયા ચિત્ર તમારે આડી ઊભી અને વળાંકોની વળાંકોવાળી લીટીઓ જો લીટીઓનો ઉપયોગ કરીને તમારે અહીંયા નૃત્ય ચિત્ર બનાવવાના છે। તો અહીંયા એક, બે ને ત્રણ, તમારે ત્રણ ત્રણ ચિત્રો બનાવવાના છે। અહીંયા આગળ જોઈએ બધાના નૃત્ય ચિત્રો છે એની બધાની બધાની લીટીઓ અને વળાંકો અલગ અલગ છે, એ જોવાના છે તમારે કે કયો કયો વળાંક છે, ઊભી લીટી છે, આડી લીટી છે કે ત્રાસી લીટી છે, શાનો ઉપયોગ કર્યો છે એ આપણે જોવાનો છે। એના હાથ છે, આ ત્રોસી ત્રોસા હાથ છે, ત્રાસી લીટી છે, અહીંયા ઊભી છે, આ પણ ત્રોસી છે, આ પણ ત્રોસી છે, આ ત્રાસી લીટી છે, આ પણ ત્રાસી છે, આ આડી કહેવાય, આ પણ ત્રાસી લીટી છે, બરાબર? આ વળાંક કહેવાય, આ ગોળ વર્તુળ કહેવાય। એવી રીતે તમારે અહીંયા ચિત્ર જોવાનું અને અહીંયા બાજુમાં તમારે ચિત્ર દોરવાનું છે। એક, બે ને ત્રણ, એક, બે ને ત્રણ વાર તમારે ચિત્ર દોરવાનું છે। તો અહીંયા ચિત્ર છે, બાજુમાં જુઓ, પહેલાં ગોળ કરવાનું, પછી અહીંયા આવી ચિત્ર ઊભું કરવાની લીટી, પછી આ ત્રોસી લીટી, અહીંથી પહેલાં ત્રોસી લીટી દોરવાની, પછી આ ઊભી લીટી દોરવાની, પછી અહીંથી ત્રોસી, અહીંથી ત્રોસી, અહીંથી આ ત્રોસી લીટી દોરવાની, બરાબર? પછી આ પણ ત્રોસી લીટી છે, આ પણ ત્રોસી લીટી છે, આ એમ સામે પણ ત્રોસી લીટી છે, અને આ આડી લીટી છે। આવી રીતે આડી, ઊભી અને ત્રાસી લીટીનો ઉપયોગ કરીને આપણે વળાંકોનો ઉપયોગ કરીને અહીંયા નૃત્ય ચિત્ર બનાવવાના છે। અહીંયા તમે આ ચિત્ર જોઈને અહીંયા બનાવવાનું છે, એક, એક, બે ને ત્રણ, બધામાં ત્રણ ત્રણ ચિત્રો તમારે દોરવાના છે, સારા, બરાબર? તમને આવડે એવા જાતે દોરવાના, બરાબર? તો હું તમને એક આ બતાવું કેવી રીતે દોરવાનું છે। આવી રીતે ગોળ કરવાનું, પછી આવી રીતે આમ વળાંક કરવાનો, પછી આમાં ગોળ, પછી આવી રીતે વળાંક, પછી ગોળ,
ને આ વળાંક ઉપરની સાઈડ એ કર્યો, પછી આપણે અહીંયા ઊભી લીટી દોરીશું, પછી આમ ત્રાસ લીટી દોરીશું, પછી અહીંયા ત્રાસી દોરીશું, અહીંયા આમ ઊભી લઈ જઈશું અને આમ ત્રાસી, આમ ઊભી આવી જઈ, પછી અહીંયા ત્રાસી, અહીંયા ત્રાસી, આમ ત્રાસી, આમ ત્રાસી અને આમ આડી. આવી રીતે તમારે નૃત્ય ચિત્ર દોરવાના છે. તમારી ચોપડીમાં સારી મેં વિડીયો ચાલુ છે અને દોર્યા છે. તમારે શાંતિથી બાજુમાં નૃત્ય ચિત્ર આપ્યું છે એવી રીતે તમારે શાંતિથી દોરવાના છે, બરાબર. એક, બે ને ત્રણ ને ચાર ચિત્રો તમારે દોરવાના છે સાબોથીમાં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રશ્ન સાત, લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો. અહીં લીટીઓ અને વળાંકોથી આપણે ચિત્રો બનાવવાના છે. જો એને આગળ નૃત્ય ચિત્રો, એમાં લીટીઓ અને વળાંકોથી આપણે ચિત્ર બનાવવાના છે, વસ્તુઓ દોરવાની છે. પહેલું છે ગ્લાસ. શું છે? ગ્લાસ છે. તો ગ્લાસ આપણે દોરવાનું કઈ રીતે? પહેલાં આવી રીતે વળાંક કરવાનો, આવી રીતે વળાંક કરવાનો, પછી ત્રોસી લીટી દોરવાની, પછી આ ત્રોસી લીટી દોરવાની અને આ આડી લીટી દોરવાની. એવી રીતે લીટીઓનો ઉપયોગ કરીને આપણે આ ચિત્ર બનાવવાના છે. અહીંયા એક દોર્યું, પછી અહીં બીજું અને અહીં ત્રીજું, ત્રણ ચિત્રો દોરવાના છે. આ છે વાટકો, બાઉલ. શું છે? વાટકો. તો આવી રીતે પહેલાં આવી રીતે વળાંક કરીશું, પછી આવી રીતે સામે વળાંક કરીશું અને આવી રીતે ગોળ વળાંક કરીશું, એટલે આવી રીતે બાઉલ બની જશે, બરાબર. હવે દોરી તમે આવી જોઈ ને વાટકો, તો આવી રીતે તમારે વાટકો બનાવવાનો છે. તો એક, બે ને ત્રણ, તમારે બધે ત્રણ ચિત્રો દોરવાના છે. આ શું છે? એક ઘડિયાળ. શું છે? એક ઘડિયાળ. તો ઘડિયાળ પહેલાં ગોળ કરી દેવાનું, ગોળ કરીને પછી આમ ત્રાસમાં કાંટો દોરવાનો છે અને આ ઊભો, આ ત્રાસો કાંટો છે અને આ ઊભો કાંટો છે. આવી રીતે તમારે ઘડિયાળ બનાવવાની છે. ઘડિયાળ આવી રીતે તમારે બનાવવાની છે. આ લેમ્પ જેવું છે. તો પહેલાં આ વળાંક છે, આ ત્રાસી લીટી છે, આ વળાંક છે, આ ઊભી લીટી છે, આ વળાંક છે અને આ આડી લીટી. અહીંયા આડી લીટી, ત્રાસી લીટી અને ઊભી લીટી અને વળાંક તૈનોનો ઉપયોગ, ચારેનો ઉપયોગ અહીંયા થયો છે, બરાબર. તો આ ચિત્ર જોઈને તમારે અહીંયા દોરવાનું છે. બાજુમાં આ ઘડિયાળ અહીંયા દોરવાની, ત્રણ વાર દોરવાની છે. આ લેમ્પ એક, બે ને ત્રણ વાર તમારે સાપોથીમાં દોરવાનું છે, બરાબર. વ્યવસ્થિત, સરસ, શાંતિથી તમારે આ ચિત્રો દોરવાના છે, બનાવવાના છે, બરાબર. વળાંક અને લીટીઓનો ઉપયોગ કરીને, ક્યાં કયો વળાંકનો ઉપયોગ થાય છે, કઈ લીટીનો ઉપયોગ થાય છે, ત્રાસી લીટી, આડી લીટી અને ઊભી લીટીનો ઉપયોગ થાય છે એ તમારે જોવાનું. તમને ખબર પડવી જોઈએ કે આને ત્રાસી લીટી કહેવાય, આને ઊભી લીટી કહેવાય અને આને આડી લીટી કહેવાય, એ ખબર પડવી જોઈએ, અને આને વળાંક કહેવાય, બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આમાં પણ ઘોર છે, પછી આમ આડી લીટી છે, આમ ત્રાસી છે. આવી રીતે લીટીઓનો ઉપયોગ કરીને તમારે એક અને નીચે બે, બે દોરવાના છે. અહીં ઉપર આપ્યું છે એવું નીચે દોરવાનું છે. આ કેવો છે? ષષ્કોણ આકાર કહેવાય. કેવો કહેવાય? ષષ્કોણ આકાર કહેવાય. સ બાજુઓ એને ષષ્કોણ કહેવાય. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને સ ખૂણાઓ છે એટલે ષષ્કોણ કહેવાય. આ ષષ્કોણ તમારે અહીંયા નીચે દોરવાનું છે. આ ડિઝાઇન છે, પાંદડા જેવી આકાર છે, ત્રિકોણ આકારની. તો આવી ડિઝાઇન તમારે અહીં નીચે દોરવાની છે સારી રીતે. આમ ઊભી લીટી, પછી ત્રાસી લીટી, આમ ત્રિકોણ, ત્રાસી, ત્રાસી, ત્રાસી. આવી રીતે લીટીઓ દોરીને તમારે આવું બનાવવાનું છે. પછી આ પોપટ જેવું છે, એ પોપટ જેવું અહીં દોરવાનું છે. અહીં ત્રિકોણ બનાવવાનો આકાર, પછી ગોળ, પછી મોટું ગોળ, અહીંયા ત્રાસી લીટી. આવી રીતે દોરવાની તમારે લીટીઓ અને વળાંકોથી આ ચિત્રો બનાવવાના છે. પછી આ શું છે? મોટર કાર. મોટર કારમાં આડી લીટી છે, આ ત્રોસી લીટી છે, આડી છે, આ ઊભી છે, આડી છે અને આ ગોળ છે પૈડા. આવી રીતે તમારે ઉપર ચિત્ર જોવાનું અને એવી રીતે આડી અને ઊભી લીટી, ત્રાસી લીટી, ગોળ, વર્તુળ, વળાંકનો ઉપયોગ કરીને તમારે અહીંયા નીચે ચિત્ર બનાવવાનું છે, બરાબર.
ખબર પડી ને, આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવા આગળ લખવાનું છે, કેવી રીતે ચિત્રો દોરવાના છે એ આગળ આપણે આગળ જોઈએ. પ્રશ્ન 8, લીટીઓ પરથી અંક અને મૂળાક્ષર બનાવો. અહીંયા આપણે લીટીઓનો ઉપયોગ કરીને અંક અને મૂળાક્ષર બનાવવાના છે. તો આપણને અહીંયા આપે છે એ 1 થી 0 સુધી આપણે લીટીઓનો ઉપયોગ કરીને અંક અને મૂળાક્ષર બનાવે છે. તો આ શું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 0 એ આપણે લીટીઓનો ઉપયોગ કરીને અંક બનાવ્યા છે. તો આ 1, આ 1 લખ્યો, 1 આપણે 3 વાર લખ્યો, તો 2 અહીંયા લખવાનું, અહીંયા પણ 2 લખવાનું, આવી રીતે લખવાનું 2. પહેલાં આડી લીટી, પછી ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી અને આડી લીટીનો ઉપયોગ કરીને 2 લખવાનું, પછી આડી લીટી, પછી ઊભી લીટી, આડી લીટી અને આડી લીટી લખીને 4 બનાવવાનું, પછી 5, 4, 3 બનાવ્યા, પછી 4, આ 2 અને 3 બનાવ્યા, પછી આપણે ઊભી લીટી, આડી લીટી અને ઊભી લીટી કરીને આપણે શું બનાવ્યું, 4 બનાવ્યા. હવે 5, તો 5માં કહેવામાં આવશે પહેલાં આડી લીટી, પછી ઊભી, પછી આડી અને પછી ઊભી અને આડી, એવી રીતે લીટીઓનો ઉપયોગ કરીને આપણે અંક બનાવીએ છીએ. તો આ અહીંથી જોઈને તમારે આવી રીતે નીચે તમારે અંક લખવાના છે લીટીઓનો ઉપયોગ કરીને. તો 6, પછી 7, 8, 9 અને 0 આવી રીતે તમારે અંક લખવાના છે, 3 વાર લખવાનું છે તમારે, બરાબર. હવે આગળ જોઈએ, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે જે, તો આપણે એટલા સુધી એ થી જે સુધી આપણે જોઈએ, પછી બીજા મૂળાક્ષરો પછી જોઈશું આપણે. તો એ કેવી રીતે લખાય, તો પહેલાં ઊભી લીટી, પછી આડી, પછી ઊભી અને આડી, આવી રીતે એ લખવાનું, પછી આડી લીટી, પછી ઊભી લીટી, પછી આડી, પછી આમ ઊભી અને આમ આડી, આવી રીતે બી બનાવવાનું છે. તો લીટીઓનો ઉપયોગ કરીને તમે આવી રીતે મૂળાક્ષરો લખી શકો છો. પછી સીમાં આડી, પછી ઊભી અને આડી, આવી રીતે સી લખવાનો, પછી 1, 2, 3 ખાનામાં એ એ એ લખવાનો, પછી બી, તો બી બી લખવાનો, પછી સી, તો સી લખવાનો, પછી ડી, તો ડી લખવાનો અહીંયા અને અહીંયા, પછી આગળ ઈ, તો ઈ અને ઈ લખવાનો, પછી આ શું છે, એફ, તો એફ આવી રીતે આડી, ઊભી અને આડી, બે આડી આવશે અને એક ઊભી આવશે એટલે એફ બની જશે, અને ઈમાં 3 આડી અને 1 ઊભી આવશે એટલે ઈ બની જાય. પછી જી બનાવવાનો, તો જીમાં આડી લીટી, પછી ઊભી, આડી, ઊભી અને આડી અને આ ઊભી, એટ્રોસી લીટી એટલે જી બની જાય. પછી એચ, આઈ અને જે, આવી રીતે તમારે લીટીનો ઉપયોગ કરીને તમારે આ મૂળાક્ષરો લખવાના છે, એ અને એ થી જે સુધી આપણે જોઈ. હવે જોઈશું કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી. તો આ મૂળાક્ષરો કેવી રીતે લખવાના, ઉપર આપણે જોવાના ઊભી લીટી, ટ્રોસી લીટી. તો કે લખીશું પહેલાં ઊભી લીટી, પછી ત્રોસી લીટી અને ત્રોસી લીટીથી આપણે કે બનાવ્યો, પછી એલ, તો ઊભી લીટી અને આને આડી લીટી કહેવાય. લીટીઓની તમને ખબર પડવી જોઈએ કે આને આડી લીટી કહેવાય, આને ઊભી કહેવાય અને ત્રોસી લીટી કહેવાય, બરાબર. આપણે જોયું હતું ને જસબીર, રાયમા અને ફાતિમા શું શું ઉપયોગ કરે છે. તો ફાતિમા ઊભી લીટીનો ઊભું સ્ટંપ રાખે છે, જ્યારે રાયમા આડી લીટી અને જસબીર એ ત્રાસું સ્ટમ્પ રાખે છે. એટલે ખબર પડી જાય કે કઈ કઈ લીટીઓ છે, તમે ઓળખતા હશો હવે તો. ઊભી, આડી, ઊભી અને ઊભી, હવે તે એમ બનાવવાનું છે. તો અહીંયા એલ લખ્યો તો અહીં નીચે એલ લખવાનો, અહીંયા એમ લખીએ તો અહીંયા એમ લખવાનો, પછી એન ઓ પી ક્યુ આર
એસટી. તો આ મૂળાક્ષરોમાં કઈ કઈ લીટીનો ઉપયોગ થયો, કયો કયા ત્રાસી લીટી, દાંડી લીટી એ જોવાનું છે તમારે, બરાબર. ઊભી લીટી એ આપણે કેથી એસટી સુધી આપણે જોયું, અને આપણે અહીંયા એકવાર આપેલું છે લખેલું, અને આ બે ખાનામાં તમારે લખવાનું છે સારા અક્ષરે. વાય, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય અને ઝેડ. તો આપણને યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ મૂળાક્ષરો આપે છે. પહેલાં 1 થી 0 સુધી આપે છે આપણને, અને યુ એ થી ઝેડ સુધી આપે છે. તો યુ કેવી રીતે લખવાનું, પહેલાં ઊભી લીટી, પછી આડી અને ઊભી, પછી વીમાં પહેલાં ત્રોસી લીટી અને બીજી ત્રોસી લીટી, બે ત્રાસી લીટીથી વી બની છે. પછી ડબલ્યુ, તો ડબલ્યુ અહીંથી જોવાનું, ઊભી 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 અને આડી લીટી, ત્રણ ઊભી લીટીનો ઉપયોગ થાય છે અને એક આડી લીટીનો ઉપયોગ થાય છે. એક્સમાં આ ત્રાસી લીટી અને બીજી પણ ત્રાસી લીટી, બે ત્રાસી લીટીનો ઉપયોગ થાય છે. જ્યારે વાયમાં બે આ ત્રાસી, અહીંયા ત્રાસી અને આ ઊભી લીટીનો ઉપયોગ થાય છે. ઝેડમાં આડી, ત્રાસી અને આડી, આવી રીતે લીટીઓનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. અહીંયા ક્યુ અને ઓ, એમાં એક ત્રાસી લીટી નીચે આવશે, પછી આરમાં ઊભી, આડી, ઊભી અને આડી, અને આ ત્રાસી લીટી કહેવાય. આવી લીટીઓની આપણે ખબર પડી જોઈએ, અને જોઈ જોઈને આપણે નીચે લખવાનું છે. એથી જ્યાં સુધી આપણને આવી રીતે લખવાનું છે, 1 2 3 4 5 6 7 8 9 0 એવી રીતે લખવાનું છે. અને આપણે અહીંયા એથી ઝેડ સુધી આપણે લખવાનું છે લીટીઓનો ઉપયોગ કરીને, બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે પ્રશ્ન 9, લીટીઓ અને વળાંકોથી ચિત્રો બનાવો અને રંગ પૂરો. અહીંયા આપણે ચિત્ર, લીટીઓ અને વળાંકોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાના છે અને રંગ પૂરવાના છે. આપણને ચિત્રો આપે છે, એ ચિત્રો અહીંયા આપણે ટપકાનો ઉપયોગ કરીને અહીંયા ચિત્ર બનાવવાનું છે અને એમાં રંગ પૂરવાના છે. અહીંયા ટપકાથી અહીંયા દોરીશું આપણે, પછી અહીંયા જઈશું, 1 2 3 ત્રીજા ટપકે અહીંયા આવશું આપણે, બરાબર. આવી રીતે દોરવાનું, પછી કેવી રીતે છે બીજા આ ટપકે, ટપકાથી તે આ ટપકા સુધી આવી રીતે આપણે આ દોરવાનું છે, અને એ કલર રંગ પૂરવાના છે તમારે. અહીંયા બાજુમાં જોઈને અહીંયા બાજુમાં ચિત્ર દોરવાનું છે અને આમાં રંગ પૂરવાના છે. નીચેમાં પણ આવી રીતે ટપકાઓ જોઈને તમારે ચિત્ર બનાવવાનું છે અને એમાં પણ રંગ પૂરવાના છે. પછી અહીંયા અહીંયા પણ તમારે માછલીનું છે, એ આ ચિત્ર જોઈને તમારે એ પણ રંગ પૂરવાના છે. પછી આ બીજું ચોથા નંબરનું છે, એ પણ તમારે એ જોવાનું છે અને જોઈને તમારે બાજુમાં ચિત્ર બનાવવાનું છે, એમાં પણ તમારે રંગ પૂરવાના છે, બરાબર. તો આ ત્રાસી લીટી છે, આ ત્રાસી લીટી છે, આ ત્રાસી છે, આ ત્રાસી લીટી છે, આ પણ ત્રાસી છે અને આ ત્રાસી છે અને આ આડી લીટી છે. એવી રીતે આડી, ત્રાસી અને ઊભી લીટીઓનો ઉપયોગ કરીને આપણે વળાંકોનો ઉપયોગ કરીને આપણે આ ચિત્રો બનાવવાના છે અને બાજુમાંથી જોઈને ચિત્રો બનાવીને એમાં રંગ સારા, તમને ગમે એવા રંગ પૂરવાના છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 10, નીચેના ચિત્રોમાં ઊભી લીટી ઉપર લીલો, આડી લીટી ઉપર લાલ અને ત્રાસી લીટી ઉપર વાદળી તથા વળાંકો ઉપર પીળો રંગ પૂરો. જ્યાં વળાંકો હોય અને ઊભી લીટી હોય અહીંયા લીલો રંગ, આડી લીટી હોય લાલ અને ત્રાસી લીટી હોય વાદળી રંગ પૂરવાનો છે. એ તે વળાંકો જોઈને તમારે અહીંયા રંગ પૂરવાના છે, મેં રંગ પૂરેલા છે. એવી રીતે તમારે પણ સાપોથીમાં આવી રીતે રંગ પૂરી દેવાના છે. બે નંબર, તો બે નંબરમાં તમારે જાતે રંગ પૂરવાના છે. જ્યાં ત્રાસું હોય એ ત્રાસામાં કયો કલર છે, વાદળી કલર છે, તો વાદળી રંગ પૂરવાનો. પછી ઊભી લીટી ત્રાસીઓ ત્રાસી લીટી જે હોય અહીંયા વાદળી રંગ, પછી આવી રીતે ઊભી લીટી હોય એમાં લીલો રંગ કરવાનો. જ્યારે આડી લીટી હોય આવી રીતે આમ આડી હોય, આડી આવી આડી લીટી હોય ત્યારે છે રંગ પૂરવાનો, આડી લીટીમાં લાલ રંગ પૂરવાનો છે. તમારે જોવાની લીટીઓ અને રંગ પૂરવાના છે. આમાં પણ તમારે જાતે રંગ પૂરવાના છે. ઉપર તો મેં રંગ પૂરેલા છે,
એટલે તમારે પૂરી દેવાના અને નીચેમાં જાતે તમારે રંગ પૂરવાના છે આવી રીતે બરાબર લીટીઓ પર. અહીંયા પ્રવૃત્તિઓ છે શિક્ષકીય વિદ્યાર્થીઓને દિવાસળીની મદદથી આપણે ઉપયોગ કરીને વિવિધ અંક અને અક્ષરો બનાવતા શીખવશે. તમારે દિવાસળીનો ઉપયોગ કરીને આવી રીતે 3, 2, 4 અંકોનો અક્ષરોનો ઉપયોગ કરીને એ ગમે તે તમે અક્ષર બનાવી શકો છો દિવાસળીની મદદથી બરાબર. ગમે તે અંગ્રેજી લીટીઓથી લખવાનું શીખશે વિદ્યાર્થીઓ, તેમનું નામ અંગ્રેજી લીટીઓથી લખવાનું શીખશે. પછી શિક્ષક ગુજરાતી મૂળાક્ષરોને આવતા વળાંકો અને લીટીઓ વિશે જણાવશે. કયો વળાંક છે, આડો, ઉભો, ત્રાસો, મેં તમને કહ્યું હતું ને આગળ શીખવાડ્યું હતું એવી રીતે બરાબર. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો ગૃહ કાર્ય કરીએ. તો આપણે આગળ જોઈ ગયા, હવે એનું ગૃહ કાર્ય કરીશું. કેવી રીતે કરવાનું? લીટીઓ અને વળાંકોથી ચિત્રો બનાવો અને રંગ પૂરો. અહીંયા લીટીઓ અને વળાંકોથી આપણે ચિત્ર બનાવવાના છે બાજુમાં અને રંગ પૂરવાના છે. અહીંયા ઊભી લીટા આપ્યા છે, પછી આ ત્રાસા અને આડી લીટીથી આ ત્રિકોણ યા 3 ત્રિકોણ બનાવે છે અને ટપકા કરે એવી રીતે તમારે અહીં ચિત્ર બનાવવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે. પછી અહીંયા મકાન ઘર બનાવ્યું છે, તો ઘર પહેલાં આ કેવી લીટી છે? ત્રાસી અને આ આડી લીટી છે, આ ઊભી છે, આ ઊભી છે, આ પણ ઊભી છે અને આ આડી છે. એ રીતે આડી, ઊભી અને ત્રાસી લીટીનો ઉપયોગ કરીને તમારે એ ઘર બનાવવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે. ચમણિયું જેવું છે બરાબર. તો આ ગોળ વળાંક છે, પછી આ વળાંક છે, પછી આ પણ વળાંકથી દોર્યું છે અને આ ત્રાસા અને લીટા છે. હવે તે લીટા કરીને તમારે ચિત્ર અહીંયા બાજુમાં બનાવવાનું છે. પછી અહીંયા ગોળ કરવાનું વર્તુળ, પછી એમાં આ ત્રાસી લીટી હાથ દોરવાના, આ ત્રાસુ અને આ ત્રાસુ, આ પણ ત્રાસુ છે, આ ત્રાસુ છે અને આ ત્રાસી લીટી છે, આ પણ ત્રાસી લીટી, આ પણ ત્રાસી લીટી અને આ આડી લીટી અને આ વળાંક છે અને આડી લીટી અને આ પણ આડી લીટી. એવી રીતે લીટીઓનો ઉપયોગ કરીને અને વળાંકોનો ઉપયોગ કરીને એ બાજુમાં ચિત્ર બનાવવાનું છે, એમાં પણ તમારે રંગ પૂરવાનો છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, 2 નંબરમાં અહીંયા તમને ટપકા આપ્યા છે અને ટપકાનો ઉપયોગ કરીને તમારે વળાંક, ત્રાસી લીટી, ઊભી લીટી એવી લીટીઓનો ઉપયોગ કરીને તમારે અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું એવું ચિત્ર બનાવીને તમારે એમાં પણ રંગ પૂરવાના છે. આ વળાંક કહેવાય, આ પણ આમ વળાંક છે, આ ઊભી લીટી છે, આ આડી લીટી છે, આ ત્રાસી લીટી છે, આ ત્રાસી લીટી છે અને આ આડી લીટી છે. એવી રીતે લીટીઓનો ઉપયોગ કરી અહીં ચિત્ર બનાવી એમાં રંગ પૂરવાનો છે તમારે. પછી 3 છે, આ ઓળી, પછી 3 તમારે એ બાજુમાં પણ એવી રીતે 3 બનાવીને તમારે ચિત્ર બનાવીને તમારે રંગ પૂરવાનું છે. પછી આ બાજુમાં પણ આવી રીતે આ બાજુમાં ચિત્ર આપ્યું એવું ચિત્ર બનાવીને રંગ પૂરવાના છે. પછી આ રીએ આ ચિત્ર પણ આ જેવી રીતે ટપકાઓ લીધા છે એવી રીતે ચિત્ર દોરીને તમારે સરસ મજાના તમને ગમે એવા રંગ પૂરવાના છે. અહીંયા આપણો ભાગ અહીં પૂરો થાય છે. તો આપણે તમારે હોમવર્કમાં લખવાનું છે, સાપોથીમાં જ કરવાનું છે બરાબર, નોટમાં લખવાનું નથી. તો સાપોથીમાં તમારે કરવાનું છે આ બધું, રંગ પૂરવાના છે, ચિત્ર દોરીને બરાબર. તો તમારે સાપોથીમાં કરી દેવાનું આપણે આખા પાઠનું હોમવર્ક વ્યવસ્થિત રીતે તમારે સાપોથીમાં પૂરું કરવાનું છે. ટીચરે જેવી રીતે કલર કર્યા, રંગ કર્યા એવી રીતે તમારે સાપોથીમાં જ હોમવર્ક પૂરું કરવાનું છે. પાઠ 11 તમારે પૂરો કરવાનો છે સાપોથીમાં, ચિત્રો દોરીને રંગ સરસ મજાના પૂરીને બરાબર. તો અહીંયા આપણો ભાગ અહીં પૂરો થાય છે, પાઠ પણ પૂરો થાય છે. હવે આગળના પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.